धोरण त्रण चौपड़ीमा पान नंबर 111 111 पर आपणे જોઈશું। आ प्रसंगमां आवता पांच नवा शब्दों नोंधो। ए शब्दनो उपयोग करी तमारा शिक्षक एक वाक्य बनावशे, तेना परथी अर्थ समजीने अर्थ लखो, पछी ते शब्दनो उपयोग करी नवो वाक्य लखो। दाखला तरीके खेदान मैदान करूँ तो बगाड़ी नाखूँ। आ वर्षे वावाझोड़ाने लीधे आखो विस्तार खेदान मैदान थई गयो। नंबर एकमां आपणे જોઈશું लाल चोर थई जाओ, गुस्से थई खूब ज गुस्से थव। दीकराए वाहननी चोरी करी एम जाणता पिताजी लाल चोर थई गया। नंबर बे नासभाग करवी, भयथी भागी जाओ, पोलीसवाळाने आवता जोईने तोफानी टोळू नासभाग करवा लाग्यू। नंबर त्रण मरक मरक हसू, मंद हास्य करो, बाळकनी काली बोली सांभळी मेहमान मरक मरक हसवा लाग्या। नंबर चार जंपा देव, शांतिथी बेसवा देव, तोफानी टपोड़ो माने सहेज पण जंपा देतो नथी। नंबर पांच जीद करवी हट करवी, केनाए तेना जन्मदिने मम्मी ने बार्बी लई आपवानी जीद करी। तो आ रीते आपणे अमुक शब्द बनावी शकीए छीए। छोटा हनुमान आपणे पाठ જોઈશું। છોટા હનુમાનનું શું છે? એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો, એ લીટી પર એકસાથે 4-5 મિત્રો ઊભા રહો, બંને પગ એવી રીતે ભેગા કરો કે જેથી તે બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય। હવે તમારા શિક્ષકને પૂછશે લંકામાં તો જાશે કોણ? પાંચ મિત્રો એકસાથે બોલશે અમે જઈશું ભાઈ, અમે જઈશું। પછી શિક્ષક બોલે ફતે કરો, કોણ ફતે કરો? શિક્ષક બોલી આવું બોલે ત્યારે બધા મિત્રો એકસાથે પૂછશે જે સૌથી વધુ લાંબો કૂદ્યો હોય તે વિદ્યાર્થી અલગ ઊભા રહે। આ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં રમાડ, દરેકને જૂથમાં વિજેતા નક્કી થશે, ત્યારબાદ દરેક જૂથના વિજેતાને એક જૂથ બનશે, આ જૂથ પણ આવી જ રીતે રમત રમશે। આ વખતે આ વિજેતાનો જૂથ સમૂહમાં બોલાશે, લંકામાં તો જાણશે કોણ, ત્યારે બીજાના વર્ગ બીજા વિદ્યાર્થીઓ એકસાથે બોલશે તમે જશો ભાઈ તમે જશો। આ જૂથ પણ એકસાથે પૂછશે જે વિદ્યાર્થીઓ સૌથી લાંબી કૂદ તેના કૂદકો હનુમાન કૂદકો કહેવાશે। એક જૂથમાં વિદ્યાર્થીઓ 4 ફૂટ કૂદે અને એક જૂથમાં બીજા વિદ્યાર્થીઓ 3.5 ફૂટ કૂદે છે, ત્યારબાદ બીજું જૂથ આવે છે અને વિજેતા પણ 3 ફૂટ કૂદે છે। આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારે શિક્ષક સાથે કરવી। નીચે આપણે જોઈશું, નીચે બબ્બે શબ્દો આપ્યા છે, આ બંને શબ્દો પૈકી એકનો ઉપયોગ કરી પહેલાં એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। દાખલા તરીકે ઉદાહરણ નદી ઊંડી, નદીમાં નાહ્યા એમ ઊંડી નદીમાં નાહ્યા, તળાવ ઊંડું, ગામની શેરીમાં તળાવ છે, ગામની સીમમાં તળાવ ઊંડું છે, દરિયો ઊંડો, સોમનાથનો દરિયો છે, સોમનાથમાં ઊંડો દરિયો છે। નંબર ત્રણ કૂદકા ઊંચા, છોકરાઓએ કૂદકા લગાવ્યા, છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા। નંબર ચાર જંગલ અને ગાઢ, ગિરનારમાં જંગલ છે, ગિરનારમાં ગાઢ જંગલ છે। નંબર પાંચ લાંબો કૂદકો લાંબો અને ખૂબ, રસ્તામાં અમે અજગર જોયો, રસ્તામાં અમે લાંબો અજગર જોયો। નંબર છ ગામ દૂર છે, ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરીવાળો છે। છત્રી ધોધમાર, ધોધમાર વરસાદ પડ્યો, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગ્યું। તો આ રીતે શબ્દ પરથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ। અહીંયા આગળ આપણે જુઓ હનુમાન અને સીતાનું ચિત્ર આપેલું છે અને ગીત આપેલું છે હનુમાનજી દેશો સંદેશ મારા રામને, એટલે શું કહે છે કે રામને મારો સંદેશ આપજો, સીતાજી કહે છે આટલું કહેજો મારા રામજીને હનુમાન। અશોકવાટીમાં વન્ના ઝૂરી રહી છું, એટલે શું કે અશોકવાટીમાં હું ઝૂરી એટલે કે તમારું યાદ કરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, એટલે તમારી યાદમાં મને રડવું આવે છે, વહેલા મોકલજો મારા રામને, એટલે કે તમે જલ્દી આવજો। લંકાની નગરી તો સોનેની મળેલી છે, લંકાની નગરી કેવી છે તો કે સોનાની મળેલી છે, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, શું ત્યાં આગળ છે તો કે રાક્ષસો છે, બધા કેવા છે દગો, એટલે કે આપણને કોઈ બી વસ્તુ એ કર્યા કરે, દગો આપણે કોઈ બી વસ્તુ છુપાવે આપણાથી। કેવું છે મારા રામને, લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને હનુમાનજી।
તો આ રીતે આગળ પૂરું થાય છે. જોઈશું ગીતમાં આવતા શબ્દો નીચેના કોષ્ટકમાં લખો. માણસનું નામ તો કે સીતા, સીતા અને રાવણ. સ્થળ અશોકવન, અશોકવન લંકા નગરી. ક્રિયા રામના વિયોગની વેદના સહે છે, રામને વહેલા મોકલજો સંદેશો કહે છે, અને દગાભરી રાક્ષસોની ભૂમિ છે. આગળ આપણે જોઈશું કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નના જવાબ આપો. રામને સંદેશો કોણ આપે છે? તો રામને સંદેશો હનુમાન આપે છે. સીતા ક્યાં છે? તો કે સીતા અશોકવનમાં છે. સીતા સુખ સહન કરી રહી છે. સીતા રામની વિયોગની વેદના સહન કરી રહી છે. લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા રાવણ છે. રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં સીતા દુઃખી છે. તો ધોરણ 3 ચોપડીમાં પાન નંબર 111-114 નોટમાં લખવાનું છે. આ તમારું લેસન છે. અલ્લાહ હાફિઝ.